અક્ષય તૃતીયા પહેલા ઘરમાંથી નીકાળી દો આ વસ્તુઓ, નહીં તો દેવી લક્ષ્મી થઈ જશે નારાજ. અક્ષય તૃતીયાને દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવાનો અવસર માનવામાં આવે છે. આ વખતે અક્ષય તૃતીયા 10 મેના રોજ ઉજવવામાં આવશે. આ ખાસ દિવસે કેટલાક વિશેષ ઉપાય અજમાવીને તમે માતા લક્ષ્મીની કૃપા મેળવી શકો છો. જ્યોતિષીઓના અનુસાર આ દિવસે સોનું ખરીદવું શુભ માનવામાં આવે છે. પરંતુ શું તમે એ જાણો છો કે માતા લક્ષ્મીની કૃપાને પ્રાપ્ત કરાવનારો આ દિવસ તમારી કેટલીક ભૂલના લીધે દેવીને નારાજ પણ કરી શકે છે. આ દિવસે ઘણી એવી વસ્તુ છે જે ઘરની બહાર નીકાળી દેવી જોઈએ. આ વસ્તુઓ ઘરમાં વાસ્તુદોષ લાવે છે તેમજ આર્થિક સમૃદ્ધિને અવરોધે છે. તો જાણીએ એવી કઈ વસ્તુઓ છે જે ઘરમાંથી બહાર નીકાળી દેવી જોઈએ. સુકાયેલા પાન, છોડ કે પુષ્પ જો આપ ધનની દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા ઈચ્છતા હો તો અક્ષય તૃતીયા પહેલા સુકાયેલા પાન, છોડ કે પુષ્પને ઘરમાંથી બહાર કાઢી દેવા જોઈએ. જૂની કે તૂટેલી સાવરણી, માન્યતા અનુસાર ઘરમાં જૂની અને તૂટેલી સાવરણી રાખવાથી ઘરમાં દરિદ્રતા આવે છે. તેથી દિવાળીની જેમ જ અક્ષય તૃતીયાના દિવસે જૂની સાવરણી બદલવાની માન્યતા પ્રચલિત છે. જો ઘરમાં જૂની અને તૂટેલી સાવરણી હોય તો અક્ષય તૃતીયા પહેલા તે સાવરણીનો નિકાલ કરી દેવો જોઈએ. જૂના તૂટેલા ચંપલ, જો આપના ઘરમાં જૂના તૂટેલા ચંપલ છે તો અક્ષય તૃતીયાના દિવસ પહેલા જ તેને ઘરમાંથી બહાર કાઢી દેવા જોઈએ. ફાટેલા ચપ્પલ અને જૂના ચપ્પલ ઘરમાં ગરીબી લાવે છે. અક્ષય તૃતીયાનો દિવસ એ નવી વસ્તુઓની ખરીદી કરવાનો દિવસ છે. આ દિવસે સુવર્ણના આભૂષણ ખરીદવા શુભ માનવામાં આવે છે. આવા શુભ અવસરે તૂટેલા ચંપલોનું ઘરમાં હોવું બિલકુલ પણ શુભ નથી મનાતું. ખરાબ ગંદા કપડાં, એવું કહેવાય છે કે માતા લક્ષ્મી તે જ ઘરમાં વાસ કરે છે જ્યાં સાફ સફાઈ હોય છે. તેથી અક્ષય તૃતીયા પહેલા ઘરમાંથી ગંદા અને ખરાબ કપડાને કાઢી દો. તૂટેલા વાસણ, અક્ષય તૃતીયા પહેલા ઘરમાં જો તૂટેલા વાસણો હોય તો તેને ઘરમાંથી બહાર નીકાળી દો. કહેવાય છે કે તૂટેલા વાસણથી નકારાત્મકતા ફેલાય છે અને તે ઘરમાં માં લક્ષ્મી વાસ નથી કરતી. ખંડિત મૂર્તિ, ખંડિત મૂર્તિ વાસ્તુ દોષને જન્મ આપે છે. તેથી ઘરમાં ખંડિત થયેલી મૂર્તિ કે ફોટો ન રાખવો જોઈએ. અગત્યની સૂચના, અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે અને ઇન્ટરનેટ અને ન્યૂઝ પેપરના માધ્યમથી લેવામાં આવી છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અમારી ચેનલ કોઈ પણ પ્રકારની માન્યતા અથવા જાણકારીને સમર્થન કરતા નથી. અમે તેની પુષ્ટિ પણ કરતા નથી. કોઈ પણ જાણકારી અથવા માન્યતાને લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે. અને તમે જે વિડિયો જુઓ છો તે હિન્દુ પૌરાણિક કથાઓ, પ્રાચીન હિન્દુ ગ્રંથો અને લોકવાર્તાઓથી પ્રેરિત છે. આ વિડિયો હજારો વર્ષ જૂના માનવામાં આવતા ધાર્મિક ગ્રંથો પર આધારિત છે. મહેરબાની કરીને નોંધ કરો કે અમારો હેતુ કોઈ ચોક્કસ વ્યક્તિ, સંપ્રદાય અથવા ધર્મની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો નથી. અમારો વિડિયો પસંદ આવે તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ મિત્રો.